ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં હું ઇમરાન બોહરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમગ્ર ગુજરાતમાં ભાજપે તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં વિજય મેળવીને કેસરી લહેરાવ્યો છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થતાં સીઆર પાટીલ ગાંધીનગરથી બારડોલી ટ્રેન મારફતે જઈ રહ્યા હતા ત્યારે આણંદ રેલવે સ્ટેશન પર ભાજપ કાર્યકરો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ નગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે, જેને લઈને આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ગાંધીનગરથી પોતાના વતન સુરત ટ્રેન મારફતે જઈ રહ્યા હતા ત્યારે આણંદ રેલવે સ્ટેશન પર ભાજપ કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના નવા ચૂંટાયેલા ઉમેદવારો, કાર્યકરો, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ તેમજ ભાજપના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આખા ગુજરાતમાં કેસરીઓ અને આપણા આણંદ જિલ્લામાં પણ જો કોંગ્રેસ ગળતો કેસરીઓ લહેરાયો છે તો સીઆર સાહેબ અમને માત્ર બધા સુરત જઈ રહ્યા છે ગાંધીનગરથી કે અહીંયા બધા કાર્યકર્તાને મળે એ હેતુસર બધા કાર્યકર્તા સાથે સીઆર સપોટી સાહેબને એક આભાર સહ અભિનંદન આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય સીઆર પાટીલ સાહેબ શતાબ્દી એક્સપ્રેસથી આજે પોતાના વતન જઈ રહ્યા છે. ગુજરાતમાં ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. આણંદમાં પણ, આણંદ જિલ્લામાં પણ ઐતિહાસિક વિજય થયો છે. જે અત્યાર સુધીના ઇતિહાસમાં જે વિજય નહીં થયો એટલો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. તો ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ, વડીલો અને ચૂંટાયેલી પાંચ નગરના સર્વ જે ચૂંટાયેલા પદાધિકારી છે સર્વ આજે એમનું સન્માન કરવા માટે આણંદ રેલવે સ્ટેશન પર આવ્યા છે અને એમનું ભવ્ય સ્વાગત ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ તરફથી થશે. Subscribe now and press the bell icon. Never miss an update.